नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 सामाजिक विज्ञानी अंदर पाठ 9 पृथ्वीनी आंतरिक रचनाओ अने भूमि स्वरूप ए पाठनी चर्चा करीशुं। तो आपणे आगळ जे वीडियो छे एनी अंदर आ पाठनी चर्चा करी चुक्या छीए के जेनी अंदर पृथ्वीनी आंतरिक रचना के पृथ्वी जे छे ए अलग अलग स्तरोथी बनेली छे। तो आ अलग अलग स्तरो जे छे एमां अमुक खनिजो जे छे एना द्वारा आ स्तरो जे छे ए बनेला छे, के जे ऊपरनुं जे पૃથ્વીનું પડ જે છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી આખું પડ જે છે એ બંધાયેલું છે। ત્યાર પછી આપણે આ પાઠની અંદર અલગ અલગ ખડકો અને ખનિજ વિશેની માહિતી છે। તો ખડકો જે છે એ એમના કદ છે, એમના આકાર છે, એમના નિર્માણ છે, એના દ્વારા એના અલગ અલગ ભાગ પડે, અલગ અલગ પ્રકાર પડે છે। એ આપણે જોઈએ કે અગ્નિકૃત ખડકો છે, જળકૃત ખડકો છે, રૂપાંતરિત એટલે કે આ જે બંને ખડકો જે રૂપાંતર થાય છે તો એ તો ખડકોની આપણે વાત કરી। ત્યાર પછી આગળ જોયું કે ખડકચક્ર, હવે ખડકચક્રની અંદર શું જોયું તો કે અગ્નિકૃત ખડકો છે કે જળકૃત ખડકો છે કે રૂપાંતરિત ખડકો છે, આ બધા ખડકોનું નિર્માણ જે છે એ મેગમાં જે છે કે જે લાવા રસ છે એના દ્વારા અલગ અલગ એક ખડકમાંથી બીજા ખડકમાં એનું રૂપાંતર થાય, એટલે કે આખું ખડકચક્ર જે છે એનું આપણે નિર્માણ એટલે કે જોયું। ત્યારબાદ જ્વાળામુખી છે, ભૂકંપ છે, તો આ આકસ્મિક જે કહીએ કે આકસ્મિક રીતે સર્જાતી પરિસ્થિતિઓ છે એના વિશે પણ જોયું કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે, તો એ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જે છે એની અંદર મૃદાવરણની જે ભૂતકતી એટલે કે પ્લેટો જે છે એ પૃથ્વીની અંદર સતત અલગ અલગ દિશાઓમાં ફરતી રહે છે અને પરિણામે આ બધી પરિસ્થિતિઓ જે છે એમનું સર્જન થાય છે। હવે એમાં આપણે જોયું તો ભૂકંપ છે, જ્વાળામુખી છે કે જે આકસ્મિક પરિસ્થિતિ છે, એનું ક્યારે અગાઉથી આપણે સંભાવના ના કરી શકીએ કે આ સમયે ભૂકંપ આવી શકે છે, આ સમયે જ્વાળામુખી જે છે ફાટી નીકળે છે, તો એના વિશે આપણે વાત કરી। હવે ત્યાર પછી આગળ તો કે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જોયું, તો મુખ્ય ભૂમિ સ્વરૂપો જે છે એની અંદર આપણે વાત કરી તો કે ઘસારણથી લઈ અને પરિવહન છે, ત્યારબાદ પરિવહન જે છે કે જળ છે, હિમ છે, પવન છે, આના દ્વારા એનું પરિવહન થાય, ત્યાર પછીનું જે નિક્ષેપણ થાય છે એના દ્વારા એટલે કે ઘસારણથી લઈ અને નિક્ષેપણ સુધીની જે પ્રક્રિયા છે એના દ્વારા અલગ અલગ ભૂમિ સ્વરૂપો જે છે એમનું નિર્માણ થાય છે। હવે ત્યારબાદ શું જોયું તો કે નદીઓનું કાર્ય, તો નદીઓના કાર્યની અંદર આપણે પહેલા તો જોયું જળપ્રપાત, કે જે નદી છે એ નક્કર ખડકો ઉપરથી જે સીધા આખી હોય છે એ અથવા તો નીચાણવાળી જે ભૂમિ સપાટી જે છે એમની ઉપર એનો પ્રવાહ વહેવા લાગે છે તો એને આપણે જળપ્રપાત અથવા તો જળધોધ કહી શકીએ છીએ। ત્યાર પછી આવે તો કે આપણે ધોધના જે છે કે એ ધોધ હોય છે તે રીતે આપણે ધોવાણના તબક્કાઓ છે કે સર્પાકાર વહનમાં છે, નદી જે છે એનો પ્રવાહ જે ફેલાય છે તો સર્પાકાર આકારમાં હોય છે એટલે કે વર્તુળાકાર વળાંકમાં, પછી અમુક સમય થતાં એ આકાર જે છે એનો સતત ઘસારાને કારણે આકારમાં પરિવર્તન આવે છે, પછી નળાકાર એટલે કે ઘોડાની નાળ જેવો આકાર જે છે એ પ્રાપ્ત કરે છે, પછી અમુક પુરવવાને કારણે કે નદીની અંદર જે પ્રવાહ જે છે એની ગતિ બદલવાના કારણે આ જે પરિસ્થિતિ છે તો એની અંદર આ ભૂમિભાગ એટલે કે નદીઓનો જે વહેવાનો પ્રવાહ છે એના અમુક પ્રવાહો જે છે એ તૂટી જાય છે અને પરિણામે જે આ નળાકાર ભાગ એટલે વધુ નિક્ષેપણને કારણે નળાકાર સરોવરની રચના થાય છે। ત્યારબાદ આગળ જોયું હતું પૂરના મેદાનો, તો એ ફળદ્રુપના મેદાનો જે છે એનું નિર્માણ થાય છે અને ત્યારબાદ જે કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અને ઢગો જે છે એ રચાય છે તો એ જે છે એને કુદરતી તટ એટલે કે કુદરતી તટબંધ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આગળ જોયું કે નદીનો પ્રવાહ જે છે એ સમુદ્ર સુધી પહોંચતા પહોંચતા અલગ અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય છે, અમુક જગ્યાએ રોકાઈ જાય છે, તો આ જે છે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જવાની પદ્ધતિ એટલે કે એ પરિસ્થિતિ છે એને શાખા અથવા તો પ્રશાખા કહે છે। અને ત્યાર પછી છેલ્લે કે દરેક શાખા પ્રશાખા જે છે એ પોતાના મુખનું નિર્માણ કરે છે અને આ બધા મુખના નિક્ષેપણને કારણે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા જે છે એનું નિર્માણ થાય છે। અહીંયાથી તમે આપણે આગળના વિડીયોથી જરા પાઠ વિશે ભણીએ અને ત્યાર પછી આગળનો ટોપિક એટલે કે સમુદ્ર મોજાનું કાર્ય
ત્યાંથી આપણે જોઈએ તો સમુદ્ર મોજાનું કાર્ય જે છે તો એની અંદર વાત કરીએ તો સમુદ્ર મોજાના ઘસારા એટલે કે સતત જે મોજાઓ જે છે એની પ્રક્રિયાને લીધે જે ઘસારા થાય છે ઘસારા અને નિક્ષેપણ જે છે એ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે એટલે કે સતત જે સમુદ્રની અંદર મોજાઓ જે છે એની ઉછળપાટ હોય છે એ અને નિક્ષેપણ ના કિનારાના જે ભૂમિ સ્વરૂપો જે છે બનાવે છે હવે સમુદ્રના મોજા જે છે એ સતત ખડકો સાથે ટકરાય કરે છે અને તેનાથી મોટી મોટી તિરાડો થાય છે આ તિરાડો જે છે એ સમયાંતર એટલે કે અમુક સમય જતાં મોટી અને પહોળી બને છે હવે તેને શું કહેવાય તો કે સમુદ્રી ગુફા કે આ જે મોટી મોટી તિરાડો એટલે કે સમુદ્રના મોજાઓ જે છે એ વારંવાર ખડકો સાથે ટકરાય છે અને જે ખડકોની અંદર તિરાડો પડે છે અમુક સમય જતાં એ તિરાડો મોટી અને પહોળી બને છે તેને આપણે સમુદ્રી ગુફા તરીકે ઓળખીએ હવે ત્યાર પછી આવે છે કે આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર સતત જ રહે છે એટલે કે તિરાડો જે છે એ મોટી થતી જાય છે અને પરિણામે આ ગુફા જે છે એની માત્ર છત જ રહે છે ખડકો આજુબાજુનો ભાગ જે છે એમાં આગળ ઉપરની જે છત છે એ જ રહે છે તો એ ભાગ એટલે કે જેનાથી તટીય કમાન બને છે તટીય કમાન એટલે કે મેઘરાજ ઉપરનો ભાગ દેખાતો હોય છે એ તો કે તટીય કમાન બને છે હવે સતત ઘસારો આવવાને કારણે એ છતને પણ તોડી નાખે છે એટલે માત્ર એટલે ફક્ત દિવાલો જ રહે છે તો આ દિવાલો જે છે એને એટલે કે આ ભૂ સ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્ટેક ત્યાર પછી આગળ જોઈએ કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉધર્વ થયેલ ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહેવામાં આવે છે પછી સમુદ્રી મોજાઓ જે છે એ કિનારા પર નિક્ષેપણ કરી અને સમુદ્ર પુલીનું નિર્માણ કરે છે તો આ આપણે હવે સમુદ્ર મોજાનું જે કાર્ય છે એમના વિશે હવે ત્યાં જોઈએ કે હિમનદી તો હિમનદીનું કાર્ય શું છે તો સૌ પ્રથમ કહે કે હિમનદી એટલે તો કે હિમનદી જે છે એ બરફ આચ્છાદિત જે વિસ્તારો જે છે પ્રદેશો છે એની અંદર આવી જે બરફથી છવાયેલી નદીઓ જે છે એનું નિર્માણ થાય એને હિમનદી કહે છે હવે હિમનદી જે છે એ હિમ આચ્છાદિત પર્વતીય ક્ષેત્રોની અંદર જે બરફની નદીઓ વહે છે એ હિમનદી છે હવે હિમનદીઓ નીચેના જે નક્કર ખડકો છે એની અંદર જે ગોળાર્ધમાં માટી અને પથ્થરો આમનું એટલે કે જે એમના પેટાની અંદરના જે પદાર્થો છે ખનીજો છે એ માટી છે એ પદાર્થોનું ઘસારણ કરી અને વિશિષ્ટ ગોળાર્ધની ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે હિમનદી જે છે એની અંદર જે પેટાની અંદર નીચેના જે નક્કર ખડકો છે એની અંદર માટી અને પથ્થરોના ઘસારણથી વિશિષ્ટ ગોળાર્ધમાં ભૂદ્રશ્ય જે છે એનું નિર્માણ થાય છે હવે હિમ નદી જે છે એ ઘસારણ દ્વારા એટલે કે એના ઘસારાથી યુ આકારની ખીણનું નિર્માણ થાય છે અને હિમ નદી પીગળતા પર્વતીય વિસ્તારો જે છે એટલે કે હિમ નદી જે છે એ પીગળે છે તો આજુબાજુના જે પર્વતીય વિસ્તારો છે એમાં અમુક જે જગ્યાઓ હોય છે એની અંદર પાણી ભરાય છે એટલે કે એ કોટા દ્વારા એની અંદર પાણી ભરાઈ જાય છે અને સરોવરની રચના થાય છે આ સરોવરને તારણ તરીકે પણ ઓળખવામાં આવે છે શું કહેવાય તારણ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે હિમ નદી દ્વારા લાવવામાં આવે આવા પદાર્થો હિમ નદી જે છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે એની સાથે જે લાવવામાં આવે એટલે એના સાથે જે નાના નાના ખડકો છે પદાર્થો છે રેતી કાકરા તો આ નિક્ષેપિત થતા તેનો પ્રવાહ જે છે એમના વચ્ચે ટેકરી રૂપ જે ખડક સર્જાય છે તો એને ડ્રમલિન તરીકે ઓળખવામાં આવે છે શું છે તો કે નાના નાના ખડકો રેતી કાકરા નિક્ષેપિત થતા તે નદીના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે પવનનું કાર્ય હવે પવનનું કાર્ય છે તો કે પવન જે છે એ તો આપણે ખ્યાલ હશે કે હવા જે છે એને આપણે પવન તરીકે ઓળખીશું રણની અંદર પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે બરાબર છે કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે હવે પવન જે છે એ ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસી
ઘટી શકે એટલે કે અહીંયા ઘસારો વધારે લાગે છે. આથી આવા ફળકો જે છે એમના આધારો જે છે એ સાંકડા અને જે ઉપરનો ભાગ એટલે કે એમનાથી મથાળા જે છે એ મોટા રહે છે. હવે રણમાં ભૂછત્ર આકારના ખડકો જે છે એ વધારે મોટા ભાગે જોવા મળે છે. એટલે કે જે આ પવન જે છે એમના ઘસારાને કારણે જે નીચેના ભાગ એટલે કે આધારનો ભાગ જે છે એ સાંકડો અને ઉપરનો મથાળાનો ભાગ જે છે એ પહોળો હોય છે. એટલે આવા ખડકો પણ જોવા મળે છે. તો રણની અંદર જે આવા ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. હવે તેવા સ્વરૂપને એટલે કે ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે એટલે પવન જે છે એ પોતાના વેગ વાયુ વેગેથી પોતાની સાથે રેતીના એક સ્થળેથી બીજે સ્થળે એટલે કે એમને પવનની સાથે જે રેતી જે છે એ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડે છે એટલે કે પવનના વાયુના વેગે એક જગ્યાથી બીજી જગ્યાએ રેતી જે છે એ પહોંચે છે. તો એના દ્વારા જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે આ રેતી જે છે ત્યાં જમા થાય છે અને પરિણામે એના ઢગ બને છે એટલે કે જમીન પર નાની નાની ટેકરીઓમાં પકડાઈ જાય છે. તો તેને ઢુવા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને ઢુવા. આખી વ્યાખ્યા છે એની કે પવન ગતિથી પોતાની સાથે રેતીના ઢગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને પવનની ગતિ મંદ થતા એટલે કે પવનની ગતિ ધીમી થતા એ રેતી જમીન પર પકડાય અને નાની નાની ટેકરીઓ બને છે. આ જે ટેકરીઓ જે છે એને ધુવા અથવા તો બાયખન કહે છે. હવે જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ધુવાઓ જે છે એ જોવા મળે છે અને તેને દૂર લઈ જાય છે. હવે જ્યારે માટીના આ કણ જે છે એ વિશાળ વિસ્તારની અંદર નિક્ષેપિત થાય છે તો તેને લોળે છે. શું છે કે જે આ પવન દ્વારા રેતીના કણ જે ઢગ બને છે એ ઢગો જે છે એ રાજસ્થાનની અંદર એટલે કે રણમાં આ પ્રકારના ધુવા જોવા મળે છે અને તેને તે દૂર લઈ જાય છે. આ સમયે જે માટીના કણ જે છે એ વિશાળ વિસ્તારની અંદર નિક્ષેપિત થાય છે અને નિક્ષેપિત થાય છે તો તેને આપણે લોયસ તરીકે ઓળખીશું. હવે ચીનની અંદર મોટા મોટા લોયસ જે છે એ નિક્ષેપિત જોવા મળે છે. તો આ પાઠની અંદર આપણે જોયું કે સમુદ્ર મોથાનું કાર્ય, ભૂ નદીનું કાર્ય અને પવનનું કાર્ય. તો આ વિશે આપણે ચર્ચા કરી. હવે આ પાઠના અંતે તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે તો એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. એટલે કે આ પાઠના અંતે હોમવર્ક છે કે આ પાઠનું સ્વાધ્યાય જે છે એમના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. સ્વાધ્યાયની અંદર જોડકા, ખાલી જગ્યા, એક વાક્યના ઉત્તર, ટૂંકનો અને સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર જે છે એ તમારે લખવાના રહેશે.